हेलो फ्रेंड्स, वंस अगेन आई वेलकम ऑल ऑफ यू टू आवर चैनल। टुडे वी विल डिस्कस एक्टिविटी 4 ऑफ यूनिट 2। अगला वीडियो में आपने जो कि यूनिट 4 में जे लेसन आपेलू है तानसेन अने अकबरनु ए आपणे व्यवस्थित समझ लिया बराबर। तो आ वीडियो में एने लगती एक्सरसाइज है ये आपणे जोईशुं। ट्रू अने फॉल्स एक्सरसाइज है पेज नंबर 17 पर जोईए। फर्स्ट, तानसेन एग्रीड धेट ही वॉज द बेस्ट सींगर। तानसेन सहमत थयो के पोते એટલે કે તે પોતે શ્રેષ્ઠ સિંગર છે। તો તાનસેન છે એ વાતમાં, રાજાની વાતમાં સહમત થયો નહોતો અકબરની વાતમાં, માટે આ ફોલ્સ છે બરાબર। નંબર ટુ, સંત હરિદાસ લિવડ ઇન એ હટ। સંત હરિદાસ છે એ ઝૂંપડીમાં રહેતા હતા। આપણે પાઠમાં જોયું છે લેસનમાં કે એ ખરેખર યમુના નદીના કિનારે ઝૂંપડીમાં રહેતા હતા, માટે આ વાક્ય છે, આ સેન્ટેન્સ છે ટ્રુ છે। સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ। સંત હરિદાસ છે એ અકબરના દરબારમાં આવ્યા, હકીકતમાં અકબર ખુદ એની ઝૂંપડીએ ગયા હતા, માટે આ સેન્ટેન્સ છે ફોલ્સ છે। નંબર ફોર, સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ। સંત હરિદાસ છે એ સારી રીતે ગાઈ શકતા નહોતા। તો એકચ્યુઅલી સંત હરિદાસ છે એ ગાવામાં એક્સપર્ટ હતા, માટે આ પણ ફોલ્સ છે। નંબર ફાઇવ, તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડિલિબરેટલી। તાનસેન છે એ અવારનવાર ભૂલો કરતો હતો ગાતી વખતે। તો આ વાક્ય છે એ હરિદાસની સામે જ્યારે ગાય છે ત્યારે અવારનવાર ભૂલ કરે છે, માટે આ સેન્ટેન્સ છે ટ્રુ છે। નંબર સિક્સ, ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર। હવે રાજા છે એ હરિદાસને સાંભળ્યા પછી, એનું સંગીત સાંભળ્યા પછી એમને કબૂલ્યું કે ખરેખર તે અદ્ભુત સંગીતકાર છે। તો આ વાત ટ્રુ છે બરાબર, માટે આ સેન્ટેન્સને આપણે ટ્રુ લખીશું। વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એક્સરસાઇઝ છે એમાં ઓપ્શન્સ આપેલા છે, ઓપ્શનલ ક્વેશ્ચન છે। તો જોઈએ એમાં, વોટ ડુ ધીઝ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન। આ જે વાક્યો આપેલા છે લાઇન લીટીઓ, એનો અર્થ શું થાય છે? ટીક માર્ક ધ કરેક્ટ આન્સર, સાચો જવાબ હોય એમાં તમારે ટીક કરવાનો છે। ત્રણ ઓપ્શન હશે એ બી સી। જોઈએ, ફર્સ્ટ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ। કોઈ એક વ્યક્તિ એવો છે જે મારા કરતાં પણ વધારે સારું ગાય છે। એમાં ત્રણ ઓપ્શન આપેલા છે, એમાં બી નંબરમાં રાઇટ કરેલું છે, જુઓ, સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ। કોઈ એક વ્યક્તિ એવો છે જે હું ગાઉં છું એના કરતાં પણ વધારે સારું ગાય છે, માટે એમાં આપણે રાઇટ કર્યું છે બરાબર, બાકી બધા ખોટા છે। નંબર ટુ, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ સહેનશા। હવે બિરબલ છે, સોરી તાનસેન છે, એ અકબરને કહે છે કે મને એ ડર છે કે એ આવશે નહીં, રાજદરબારમાં આવશે નહીં। એ એટલે કોણ? તો કે ગુરુ, એના ગુરુ છે એ ત્યાં આવશે નહીં ગાવા માટે। તો એનો મિનિંગ છે એ સીમાં રાઇટ કર્યું છે, આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ। મને ડર છે કે આવવા માટે કદાચ ના પાડશે। તો એને યોગ્ય સુસંગત વાક્ય છે। નંબર થ્રી, બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ। પણ તાનસેન જાણતો હતો કે ગુરુજી સાથે કેમ કામ પાર પાડવું, એટલે કે ગુરુજી પાસે ગીત કેમ દોડાવવું બરાબર। તો એમાં બી ઓપ્શન છે, તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ। સંત હરિદાસની પાસે ગીત કેમ દોડાવવું એ તાનસેન જાણતો હતો, તો આ એની સાથે સુટેબલ છે, માટે એને આપણે રાઇટની નિશાની કરવી છે। નંબર ફોર, આઈ સિંગ એટ યોર કમાન્ડ। હું તમારા હુકમ પ્રમાણે ગાઉં છું, તમારા હુકમથી ગાઉં છું। તો એના ત્રણ ઓપ્શન છે, એમાંથી પહેલું જે એ રાઇટ છે એમાં પૂરું છે, આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ। હું એટલા માટે ગાઉં છું કે તમે મને કહો છો, બેનો સેમ મિનિંગ થાય છે, માટે એ છે કરેક્ટ છે, એમાં રાઇટ કર્યું છે। નંબર ફાઇવ, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ। ગુરુજી એના માટે ગાય છે જે રાજાઓનો પણ રાજા છે। તો એમાં સીમાં રાઇટ કરેક્ટ કરેલું છે, રાઇટ, ગુરુજી સિંગ્સ ફોર ગોડ, એટલે કે રાજાઓનો રાજા કોણ? તો કે
भगवान बराबर राजाओं राजा कौन है भगवान माटे अपने सी में करेक्ट करेलू है राइट करेलू है निशानी तो अँ एक्सरसाइज पूरी थी गई है नेक्स्ट एक्सरसाइज में आंसर दीस क्वेश्चन्स नीचेना प्रश्नों जवाब आपो मैं लखी आपेला है जो हु सेंग बेटर धेन तानसेन तानसेन करता वधारे सारू कोण गातु हतु तो हुनी जगह फक्त तमारे नाम लखवानु छे कोण गातु हतु के संत हरिदास तो हुनी जगह संत हरिदास लखी बाकी जेम छे एम लखवानु छे संत हरिदास सेंग बेटर धेन तानसेन नंबर टू वेर डीड संत हरिदास लिव संत हरिदास क्या रहता था तो आप इंग्लिश में जुड़ू कि यमुना नदी किनारे झूपड़ी में रहता था अने वृंदावन में तो ही लीव्ड हवे जो क्वेश्चन में डीड हो भूतकाल में क्रियापद है भूतकाल थी जाए तो लीव नु लीव्ड क्वेश्चन ही लीव्ड इन वृंदावन इन हे हट ऑन द बैंक ऑफ रिवर यमुना के वृंदावन में एक झूपड़ी में यमुना नदी किनारे रहता था नंबर थ्री वाई डीड अकबर डिसाइडेड टू गो टू संत हरिदास हट अकबरे शाटे हरिदास चूपड़ी जवा नक्की कर तो प्रश्न कई रीते बन सहला अपने प्रश्न में जुए वाई डीड पी लखेल अकबर अकबर हमें क्वेश्चन में डीड से डिसाइडेड कर ना अकबर डिसाइडेड टू गो टू संत हरिदास हट बिकॉज हमें वाय आए प्रश्न में नक्की कर बिकॉज आए बिकॉज He wanted to listen his music. कारण के तेनु संगीत सांभळवा इच्छता हता अथवा बीजू पण होई शके बिकॉज संत हरिदास रिफ्यूज टू कम टू हिज कोर्ट तो हरिदास छे ए कोर्ट में आवानी ना पड़ता हता दरबार में ए पण लखी शकीए पण अहींया आपणे आ जे अत्यारे लख्युं छे ए योग्य अने सूटेबल लागे छे बराबर तो ही वॉन्टेड टू लिसन टू हिज म्यूजिक यू संगीत सांभवा इच्छता था नंबर फोर वोट कंडीशन डेट टर्म्स एंड फोर्ट बिफोर द किंग राजा सामने कई शर्त राखी कि आप संत हरिदास पास जाइए गुरुजी पास तो कई शर्त जवा तो तानसेन टोल हिम नोट टू गो देर एज द किंग तानसेन एम शर्त करी कि तेरे त्या राजा बनी जवा सीम्पल सरल मत लीने जवा हाउ डीड तानसेन गेट संत हरिदास टू सींग तानसेने से हरिदास ने पास गीत के रीते गौरव सकते इन्हें गाता केम कर तो सो तानसेन मेड सम मिस्टेक्स अगेन एंड अगेन वाइल सींगिंग तानसेने शू आइडिया करी कि जयरे गुरुजी ने कीधु कि तू गा तरह इन्हें अवारनवा गाती वक्त अवारनवार नानी नानी भूलो करी अने ए आईडियो काम कर संत हरिदास से पोते गवा मड़िया गुस्से थी गया तो अँ आप एक रीति में आंसर देवा लखेलू है तानसेन मेड सम मिस्टेक्स सेम मिस्टेक अगेन एंड अगेन वाइल सिंगिंग एक ने एक भूल अवारनवा करी तो विद्यार्थी मित्रों अँ एक्टिविटी फोर से पूरी थी गुड बाय हैव अ नाइस डे